નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસૂફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આપણા આ YouTube ચેનલમાં અથવા તો આપણી પેઇડ એપ્લિકેશનમાં રોજથી રોજ હું તમને કંઈક ને કંઈક નવા ફેકલ્ટી મિત્રો જે છે એમને જોઈન કરી અને આપના માટે યોગ્ય હોય, આપના માટે સર્વશ્રેષ્ઠ હોય કે જે આપની સફળતામાં જે છે એ સહાયરૂપ થતા હોય આવા લેક્ચરર, આવા એજ્યુકેટર કે જેની પાસે બહુ વધારે અનુભવ છે અને જેમના માધ્યમથી જે છે હજારો વિદ્યાર્થી મિત્રો જે છે એ સરકારી ભરતીમાં પાસ થયા છે, તો એવા સમયે આપના જે છે એ જોયું હશે કે આપણા જે સાથે નીરજ ભરવાડ સર કે જે ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી કહેવાય કે જેમના લેક્ચર આપણે મેથ્સ અને રિઝનિંગના મૂકેલા છે અને એની સામે જે છે એ સાયન્સ એન્ડ ટેક જે ગુજરાત માટે સૌથી વિખ્યાત વ્યક્તિ હોય તો એ વિમલ ભટ્ટી સર છે. તો વિમલ ભટ્ટી સરના લેક્ચર પણ આપણે સાયન્સ એન્ડ ટેકના મૂકેલા છે. જ્યારે આપણે ક્વેશ્ચન થાય કે ભાઈ ભૂગોળનું શું કરવું છે તો એના માટે આપણે રાવલિયા સર કે જે ગીર પંથકમાં બહુ મોટું નામ ધરાવે છે એમના પણ લેક્ચર મૂકેલા છે. જ્યારે ઇંગ્લિશની વાત થાય ત્યારે ઇંગ્લિશમાં બે મહારથીઓ જે છે એ આપણી પેઇડ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે, આપણી ચેનલ સાથે સંકળાયેલા છે. એક જે ગુજરાતી ગ્રામર ઇંગ્લિશ ગ્રામર છે, ઇંગ્લિશ ગ્રામરમાં અનિતા ઝોન મેડમ છે, આપણે બધાએ એમના લેક્ચર જોયા હશે. અને બે દિવસ પહેલા આપણે જોયું દોસ્તો કે ભાઈ હવે જે ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ છે એમાં રાઠોડ સર જે છે એ પણ આપણી સાથે સંકળાયેલા છે. તો એક જે છે એ આખી એવી ટીમ થઈ ગઈ છે કે જે ટીમના સહારે આપ જે છે એ આપની સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એ પ્રથમ પ્રયત્ન કોઈ પણ સંકોચ વિના જે છે પાસ કરી શકો. આવા સમયે જ્યાં મારો અવાજ પહોંચતો હશે એ ગુજરાતના કસ્બા ગામડાઓ કે જિલ્લા તાલુકા સુધી દરેક ઉમેદવારને એ સતત આટલી સારી ટીમ છે જેથી તમને સફળતા મળવાની છે એ સુનિશ્ચિત છે. પણ અમે જે છે એ RMCની તૈયારી કરીએ છીએ, અમે જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારી કરીએ છીએ, અમે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન કે અન્ય કોઈ પણ કોર્પોરેશન ભરતી પરીક્ષાઓ જે છે એ બહાર પડતી હોય અને એમાં સૌથી વધારે અગત્યનો તો કોમ્પ્યુટર હોય. તો સર, શું કોમ્પ્યુટર નથી કરવાનું અથવા તો કોમ્પ્યુટર કરવાનું છે તો એના માટે મારે ફેકલ્ટી કયો લો, કોઈ નવા નિશાળીયા વ્યક્તિ પાસે ભણું અને નવા નિશાળીયા વ્યક્તિ પાસે ભણીને શું હું મારે મારા પગ ઉપર કુહાડી મારું? આવા સમયે તમારા જ ઓપિનિયનના લીધે સૌરાષ્ટ્રભરમાં જ નહીં પણ ઓલ ગુજરાતમાં જેનું નામ છે આવા જિગ્નેશ દાદા, જિગ્નેશ વાઢેર સાહેબ જે છે જેની પાસે લગભગ કોઈ એવી સંસ્થા ગુજરાતની નથી કે જ્યાં જિગ્નેશ વાઢેર સાહેબ જે છે એમણે કોમ્પ્યુટર વિષય નહીં ભણાવ્યો. જિગ્નેશ વાઢેર સાહેબ પાસે દોસ્તો જે છે એ 10 વર્ષ કરતા વધારે અનુભવ છે સ્પેશિયલી કોમ્પ્યુટર સબ્જેક્ટ ભણાવવાનો. જેમની સ્પેશિયલી માસ્ટરી છે દોસ્તો OS સિસ્ટમમાં, એમની સ્પેશિયલી માસ્ટરી છે નેટવર્કિંગમાં, ઇન્ટરનેટ આઉટપુટ ડિવાઇસમાં, તો આવા કોમ્પ્યુટરના તમામ પ્રકારના સબ્જેક્ટ અને ટોપિક્સ છે એની મૂંઝવણ જે છે આપની તમામ પ્રકારની અહીંથી નાબૂદ કરી દઉં છું. શું કામ? કારણ કે જિગ્નેશ દાદા ઉર્ફે જિગ્નેશ વાઢેર સાહેબ જે છે એ હવેથી કણેત ગાઈડન્સના પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. તો આ તકે વધારે આપનો સમય ન લેતા હું જિગ્નેશ વાઢેર સાહેબને જે છે વિનંતી કરું કે આ પ્લેટફોર્મ પર આવો અને જે ઉમેદવાર મિત્રો સાથે જે છે આપનો થોડો વાર્તાલાપ કરો. સર આવો, વેલકમ, આપનું હાર્દિક સ્વાગત છે કણેત ગાઈડન્સ પર. થેન્ક યુ સો મચ સર. સૌથી પહેલાં તો આપે ઇન્ટ્રોડક્શન આપી જ દીધું છે પણ છતાંય ખાસ હું અને ખાસ મિત્ર મારા કણેત સર વર્ષોથી આ અમે મિત્ર છીએ અને એક જ ફિલ્ડમાં જે છે એ કણેત સરે ખૂબ સારો મહારત હાંસલ કરેલો છે પણ બધી જગ્યાએ જે કહેવાય ને કે પોરબંદર, જામનગર, જૂનાગઢ અલગ અલગ જિલ્લાઓમાં જવાનું થતું હોય જેથી કરીને કહેવાય ને કે સમય ન રહેતો હોય. કણેત સર તો વર્ષોથી આ જનરલી મારી સાથે ચર્ચા કરે છે પણ કહેવાનો મતલબ શું છે કે એક સમય ન મળતો પણ અત્યારે ફાઇનલી કણેત સરે કીધું કે સર વ્યવસ્થિત રીતે આપણે છોકરાઓની ઘણી બધી એવી ડિમાન્ડ આવે છે, ઘણી બધી રિક્વેસ્ટ આવે છે કે સર RMCની એક્ઝામમાં 25 માર્કનું કોમ્પ્યુટર પૂછાય રાજકોટ મ્યુનિસિપલ ક્લર્કને લગતી. ક્લર્કને કોમ્પ્યુટર ઉપર બેસીને મિત્રો કામ કરવાનું હોય તો એને MS ઓફિસ આવડવું જોઈએ, એને ઓપરેટિંગ સિસ્ટમ શું છે એને લગતા પ્રશ્નો પૂછાય. મિત્રો, હું તમને ઓપન ચેલેન્જ આપું છું કે તમે RMCની એક્ઝામના પેપરો ડાઉનલોડ કરો, VMCની એક્ઝામમાં પેપરો ડાઉનલોડ કરો અને આવનારી જે AMCની એક્ઝામ છે મિત્રો, બરાબર, ક્લર્કને કોમ્પ્યુટર પર બેસી, મારો શબ્દ ધ્યાનથી મિત્રો નોંધ કરજો, ક્લર્કને કોમ્પ્યુટર પર બેસીને કાર્ય કરવાનું હોય મિત્રો, હવે આ બધા કાર્યો જે છે એ કોમ્પ્યુટરમાં જ થવાના છે તો કોમ્પ્યુટર સબ્જેક્ટની નીડ રહેવાની. 25 માર્કનું કોમ્પ્યુટર RMCની એક્ઝામમાં પૂછાય છે, તમે જૂના પેપરો જોઈ શકો. VMCની એક્ઝામમાં 20-25 માર્કનું પૂછાતું હોય, AMCની એક્ઝામમાં 10 માર્કનું કોમ્પ્યુટર પૂછાતું હોય. તો મિત્રો, આ બધી એક્ઝામોની અંદર તમે
ફોર્મ ભર્યા હોય. મિત્રો તમને બધા લોકોને ખ્યાલ છે બિન સચિવાલય ક્લર્ક, જ્યાં ક્લર્ક હશે ને ત્યાં કમ્પ્યુટર હશે મિત્રો. અને ખાસ મિત્રો આટલા વર્ષો થયા અને સૌથી પહેલા તો કે ભાઈ આ જિગ્નેશ દાદા જે છે એ અમને કમ્પ્યુટર ભણાવશે, પહેલા એની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, પેલા ઈ તો પોતે ક્વોલિફાઈ છે કે નહીં, અને એ વિશે જે ભણાવે છે એની અંદર એને ડિગ્રી પ્રાપ્ત કરેલી છે કે નહીં. તો ધોરણ 12 પછી મિત્રો મેં પોતે BCA કમ્પ્લીટ કરેલું છે અને ત્યારબાદ MCA કમ્પ્લીટ કરેલું છે. મિત્રો ઘણી વાર એવા પણ એવું પણ જોવા મળતું હોય કે અલગ લાઈન હોય, એન્જિનિયર કરેલું હોય, બીજા વિષયો લેતા હોય, પણ કહેવાનો મતલબ શું છે, મારો પ્રેમ જે અત્યારે મિત્રો ટ્રેન્ડિંગ છે ને, વન લવ જે ટ્રેન્ડિંગ છે ને મિત્રો, એવી રીતે મિત્રો ટ્રેન્ડિંગ વસ્તુ શું છે, તો કે જે વિષયની અંદર તમે મહારત હાંસલ કરેલો છે, પેલા એની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે, પછી એટલા વર્ષોનો અનુભવ છે, તો તમે મિત્રો વધારે ડેપ્થની અંદર હું કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશનના માધ્યમથી મિત્રો તમને ઓપરેટિંગ સિસ્ટમ શું છે, MS ઓફિસ શું છે, એની શોર્ટકટ કી શું છે, નેટવર્કને લગતા પ્રશ્નો પૂછે છે, આ બધી વસ્તુ અને સાથોસાથ મિત્રો આપણે મોક ટેસ્ટ, એ ઉપરાંત મિત્રો જ્યારે જરૂર પડશે ત્યારે આપણે મિત્રો લાઈવ પણ થશું. પણ એટલી વસ્તુ ફાઇનલ છે મિત્રો કે તમે કનેક્ટ ગાઈડન્સ પ્લેટફોર્મ ઉપર દરેક કોમ્પ્યુટરના દરેક પ્રશ્નોની મૂંઝવણનો મિત્રો તમે 100% સોલ્યુશન કરી શકો મિત્રો. બીજું મિત્રો, ઘણા મિત્રોને એવી ચર્ચા થાય કે આ ક્લર્કને લગતું છે એટલા માટે અમે તો એની તૈયારી નથી કરતા, તો PSI ને કોન્સ્ટેબલમાં શું? મિત્રો કોન્સ્ટેબલમાં દર વખતે લખેલું આવતું કમ્પ્યુટર જ્ઞાન મિત્રો, આ વખતે જનરલ નોલેજની અંદર કોમ્પ્યુટરના પ્રશ્નો 3-5 પૂછાશે. હું એમ નથી કહેતો કે એમાં 10 માર્કનું પૂછાવાનું છે, પણ મિત્રો તમને બધા લોકો તૈયારી કરતા આપ સૌ લોકોને ખ્યાલ છે કે 1.5 માર્કની પણ કિંમત હોય છે મિત્રો. છેલ્લે આઈ થિંક લાસ્ટ જે છે એક્ઝામ સુપર ક્લાસ 3ની હતી એની અંદર જનરલ નોલેજની અંદર 6 માર્કના કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછી લીધા. મિત્રો મારો કહેવાનો મતલબ શું છે, હું આ વિષય લઉં છું એટલે નથી કહી રહ્યો, પણ કનેક્ટ ગાઈડન્સ પ્લેટફોર્મ પરથી તમને દરેક વસ્તુનું સોલ્યુશન મળી જશે અને કોમ્પ્યુટરનું A to Z બરાબર છે, ખાસ થિયરી નહીં, સાથોસાથ હું તમને પ્રેક્ટિકલ પણ તમને આખું દરેક વસ્તુ MS ઓફિસ એમાં ઉપયોગ થતી શોર્ટકટ કી અને જે એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાય છે એના પ્રૂફ સાથે હું દરેક વસ્તુ તમને સમજાવીશ મિત્રો. તો ઝડપથી ને ઝડપથી કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશનના માધ્યમથી આપ સૌ લોકો જોડાવ એવો મારો નમ્ર આગ્રહ છે. બીજું કે મિત્રો, ખાસ જે અત્યારે જે ટ્રેન્ડિંગ ગુજરાતમાં જે CCCના જે પાર્ટ છે એ Part 2ની અંદર પણ કોમ્પ્યુટરમાં તમને પ્રશ્નો તરીકે પૂછે છે. PSIની પ્રિલિમ એક્ઝામમાં તમે મિત્રો ખાલી પ્રિલિમ એક્ઝામના પેપર ડાઉનલોડ કરશો તો એમાં પણ 3-4 માર્કના કોમ્પ્યુટરના પ્રશ્નો, પછી મેઇન્સમાં તો પૂછે જ છે મિત્રો. તો મારું કહેવાનો મતલબ શું છે કે બધી જગ્યાએ તમને પ્રશ્ન તરીકે પૂછે, પણ એક જનરલ નોલેજના પાર્ટ તરીકે તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે એ બધી વસ્તુ મિત્રો આપ તમે જોડાશો તો તમને આઈડિયા આવશે મિત્રો. તો ખાસ વધારે કાંઈ ચર્ચા ન કરતા અહીંયા રાખીએ છીએ, બાકી આપણે મિત્રો ઓનલાઈન પ્લેટફોર્મ એપ્લિકેશનમાં સીધા ડાયરેક્ટ મળીએ છીએ. ખૂબ ખૂબ આભાર, તમે આટલો અમને પ્રેમ અને આટલો પ્રતિસાદ આપો છો, અમારી ઉપર આટલો વિશ્વાસ મૂકો છો, આ વિશ્વાસ હંમેશા કાયમી રાખજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ દાદા, અને આપ સર્વ મિત્રોનો પણ દોસ્તો ખૂબ ખૂબ આભાર. અહીંથી આપનો જે છે એક વ્યૂ છે કોમ્પ્યુટર બાબતનો એ થોડો બ્રોડ થયો હશે, કારણ કે ઉમેદવારો સામાન્ય રીતે એવું વિચારતા હોય કે RMC કે AMC કે BMC જેવી પરીક્ષાઓમાં જ ઉપયોગી છે, પણ દાદાએ આપનો આ જે છે એ થોડો જે વ્યૂ છે એને બ્રોડ કરી દીધો કે ભાઈ ન માત્ર કોર્પોરેશનની પરીક્ષા પણ એની સાથે સાથે PSI કોન્સ્ટેબલ અથવા તો અન્ય પરીક્ષાઓમાં જ્યાં GK આવે છે આ GK ના ફોર્મમાં પણ 4-5 માર્કના ક્વેશ્ચન આપણે જે છે એ પૂછી શકાય છે. તો આપ સર્વ મિત્રો જે છે હવે જિજ્ઞેશ દાદા ઉર્ફે જિજ્ઞેશ વાઢેર સાહેબને પણ જે છે એ આપણા કરંટ ગાઈડન્સના પ્લેટફોર્મ પર જોઈ શકશો. આપમાંથી કોઈ પણ વ્યક્તિ જે છે એ RMC AMC અથવા તો અન્ય કોર્પોરેશનનો કોઈ કોર્સ જે છે એનું સબસ્ક્રિપ્શન લેવા ઈચ્છે તો આપ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. લોગિન કર્યા બાદ આપ પણ જે છે એ આપની સફળતા સુનિશ્ચિત કરી શકો અને આપના જે પેરેન્ટ્સ છે આપનો જે સમાજ છે એમને જે છે એક ઊંચા દરજાનું સ્થાન જે છે એ આપી શકો છો.
તો ફરીથી દોસ્તો આવા જે છે એ કરિયર લક્ષી જે છે એ મુદ્દાઓ સાથે મળશું કનેક્ટ ગાઈડન્સ યુટ્યુબ ચેનલ પર. આપ બી જોડાયેલા રહેજો, અને જો વિશેષ કોઈ મટીરિયલ જોતું હોય, આપને બીજું કોઈ ગાઈડન્સ જોતું હોય તો આપ કનેક્ટ ગાઈડન્સ ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરી શકો છો. તો આ તકે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ ફરીથી, ત્યાં સુધી રજા આપજો. થેન્ક યુ વેરી મચ.